જીતુ વાઘાણીએ કરેલા દાવા પર પરેશ ધાનાણીએ કર્યા પ્રહાર, કહ્યું ભાજપ યાદી જાહેર કરે હું જાતે તેમને કમલમાં મૂકી આવીશ અને ધારાસભ્યો પાછા નહીં આવે તેનો જામીન પણ બનીશ. બનાસકાંઠાના થરાદ કોંગ્રેસના માવજી પટેલે કેસરીયો કેસ ધારણ કર્યું છે. માવજી પટેલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા. સીએમ વિજય રૂપાણી અને ભાજપના સમર્થનમાં તે હવે સભાઓ પણ કરશે. જામનગરમાં કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે જામનગરની કોર્ટમાં આપી હાજરી. દોઢ વર્ષ પહેલા જાહેર સભાની મંજૂરી માંગીને રાજકીય ભાષણ આપવા મામલે નોંધાઈ હતી ફરિયાદ. જામનગરમાં હાર્દિક પટેલે ડેન્ગ્યુના દર્દીઓ સાથે કરી મુલાકાત. સરકારી હોસ્પિટલમાં પહોંચીને હાર્દિકે દર્દીઓને ફળનું વિતરણ કર્યું. જામનગરમાં હાલ ફેલાયો છે રોગચાળો. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાની બે ખાનગી હોસ્પિટલમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. આઈટીએ ફાઇલ સહિતના દસ્તાવેજની હાથ ધરી તપાસ. આઈટીના સર્ચ ઓપરેશનને લઈને તબીબોમાં ફેલાયો ફફડાટ. દિવાળી અને બેસતા વર્ષે રાજ્યની તમામ આરટીઓ રાખશે રજા. આરટીઓ અંગે રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય. જાહેર રજા અને રવિવારના દિવસે આરટીઓ ચાલુ રાખવાનો કર્યો હતો સરકારે ફેસલો. સાબરકાંઠાના તલોદ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો. મગફળીની હરાજી રૂપિયા 600થી શરૂ કરાતા ખેડૂતો નારાજ. ખેડૂતોના હોબાળા બાદ રૂપિયા 800થી શરૂ કરાઈ હરાજી. પોરબંદર જિલ્લામાં રખડતા ઢોરને લઈને પાલિકાની વધી જવાબદારી. કલેક્ટરે જાહેરનામું બહાર પાડી રખડતા ઢોર અને ઘાસચારો વેચનાર લોકો સામે કાર્યવાહી કરવાના કર્યા આદેશ. બનાસકાંઠાના પાલનપુરમાં યુજીવીસીએલના કર્મચારી પર હુમલો. તીનબત્તી વિસ્તારમાં બની ઘટના. મીટર ચેક કરવા ગયેલા કર્મચારીને જાહેરમાં પડ્યો માર. વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે માથાભારે વ્યક્તિ લાકડીથી મારી રહ્યો છે. સરકારી કર્મચારીના ફરજમાં બાધારૂપ બનીને આ વ્યક્તિ બિંદાસ રીતે કાયદાની એસી તેસી કરી રહ્યો છે. યુજીવીસીએલના કર્મચારીને લોકોએ છોડાવ્યો. સમગ્ર ઘટનામાં નોંધાવાઈ પોલીસ ફરિયાદ. કચ્છના રાપરમાં યુવકને માર મારી માફી મંગાવતો વીડિયો વાયરલ. યુવતી સાથે સંબંધ રાખવા મુદ્દે યુવકને મરાયો ઢોરમાર. વીડિયોમાં યુવક યુવતીને માફી મંગાવી રહ્યા છે યુવાનો. રાજકોટમાં અસામાજિક તત્વોની ધમાલ. ફુલજાબ ચોક ખાતે મફતમાં ચા પીવા મુદ્દે અસામાજિક તત્વોનો હોબાળો. સોડા બોટલના ઘા ઝીક્યા. એક વ્યક્તિ ઘાયલ. અમદાવાદમાં મોટી લૂંટને અંજામ અપાય તે પહેલા જ પોલીસે લૂંટારો ગેંગને પકડી. યુપીના ફિરોઝાબાદથી દેશી તમંચા અને કારતૂસ સાથે આવેલી આ ગેંગ પકડી પડાઈ. છેલ્લા 3 દિવસથી આરોપીઓ શિકારની શોધમાં હતા. વિવિધ વિસ્તારમાં કરતા હતા રેકી. પેટ્રોલિંગ દરમિયાન ચાંદખેડા પોલીસે ઉત્તરપ્રદેશ પાસિંગની શંકાસ્પદ કાર જોઈ અને તપાસ કરતા લૂંટના મોટા કૌભાંડનો થયો પર્દાફાશ. 6 આરોપી પકડી પડાયા. નડિયાદમાં એનડીપીએસના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી 10 વર્ષની કેદ. 2 કિલો 100 ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલા આરોપીને સજા ઉપરાંત 1 લાખનો દંડ પણ ફટકારાયો. મહેસાણાના વિસનગરના ગંજ બજારમાં ઘી ભંડાર નામના ગોડાઉનમાં તપાસ. 2.56 લાખની કિંમતના 45 ઘીના ડબ્બા કબજે. શ્રીજી ઇન્ટરપ્રેસ્ટી સાઇટમાંથી 238 લીટર ઘી ઝડપાયું. સુરતના કતારગામ જીઆઈડીસીમાં લૂમ્સ કારખાનામાં લૂંટ. 2 શખ્સોએ ઓફિસમાં આવી કરી 4500 રૂપિયાની લૂંટ. લૂંટ લૂંટારો ફરાર. પોલીસે શરૂ કરી તપાસ. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી મળી આવ્યો એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ. યુવકના શરીર પર ઘાના પણ નિશાન. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શરૂ કરી તપાસ. સુરતના માંડવીમાંથી મળ્યો આધેડનો મૃતદેહ. શ્રીરંગ અપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો આધેડનો મૃતદેહ. મૃતક સોમાભાઈ વસાવા 2 મહિનાથી ફ્લેટમાં રહેતા હતા ભાડે. અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી ગાંજાનો વેપાર કરતા પિતા પુત્ર ઝડપાયા. એસઓજીએ ધરપકડ કરી 18 કિલો ગાંજો પકડી પાડ્યો. કેસમાં અન્ય આરોપી એક મહિલા અને તેનો પુત્ર ફરાર. આરોપી ગાંજાનું કરતા હતા છૂટક વેચાણ. બાબરાના ફુલઝર ગામ પાસે સ્કૂલ બસને અકસ્માત. વિવેકાનંદ સ્કૂલની મિનિ બસ પલટી મારી ગઈ. બસમાં 12 વિદ્યાર્થી હતા સવાર.